નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં આવેલ જલારામ નગર વિભાગ 2 વિસ્તારમાં 2 મહિનાથી વરસાદી ગટરમાં 1 મસ મોટો ભૂવો પડ્યો છે. હાલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. કેટલાક લોકો વારંવાર આ ખાડામાં પડી રહ્યા છે. આ જ રોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા વોર્ડ નંબર 3ના અધિકારી નિમિષાબહેન પ્રજાપતિને વારંવાર ટેલિફોનિક રજૂઆત કરી છતાં આળસુ અને કામચોર અધિકારીઓને કામ નથી કરવું, સાથે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં નાના નાના બાળકોને રમવા માટે જગ્યા છે, જો કોઈપણ નાનું બાળક પડવાથી જો કોઈપણ બનાવ બનશે તો જવાબદાર કોણ. સાથે વોર્ડ નંબર 3 જલારામ નગર વિસ્તાર દત્તક લીધેલ કોર્પોરેટરો પણ ધ્યાન નથી આપી રહ્યા. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો રમતની જેમ એકબીજાને ખો આપી રહ્યા છે. શું આ વિસ્તારમાં 4 કોર્પોરેટરો છે અને દત્તક લીધેલ કોર્પોરેટર કામ ન કરે તો બીજા કોર્પોરેટરોની જવાબદારી છે કે નહીં તેની વડોદરા શહેરના મેયર શ્રી ચેરમેન શ્રી દ્વારા જાહેર કરવામાં આવે, સાથે આ કામચોર જવાબદાર વ્યક્તિઓને સૂચનાઓ આપી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી પરમાર કમલેશ સામાજિક કાર્યકરની માંગ છે. શહેરમાં આવેલ જે કહેવાય છે વોર્ડ નંબર 3, ઇલેક્શન વોર્ડ નંબર 3, આજે કહી શકાય કે કોર્પોરેટરો દ્વારા જે દત્તક લેવામાં આવે છે, પરંતુ દત્તક લીધેલા વિસ્તારોમાં કોઈ પણ જાતની કામગીરી થતી નથી. આજે તમે જોઈ શકો છો, સતત 2 મહિનાથી આ જગ્યા ઉપર ભૂવો પડ્યો છે. આ ભૂવાની કહેવાય છે કે કોઈ મરામત કરવામાં નથી આવતી, સાથે સાથે પુરાણ કરવામાં નથી આવતું. જો કોઈ બનાવ બનશે અને કોઈ બાળક અથવા સિનિયર સિટીઝનને જો કોઈ અકસ્માત થશે અને અકસ્માતની અંદર કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ. આજે અમે કહેવાય છે કે આપના મીડિયા થકી વિનંતી કરીએ છીએ કે વોર્ડ નંબર 3ના અધિકારી છે જે નિમિષાબેન પ્રજાપતિ છે, તેઓને વારંવાર ટેલિફોનિક દ્વારા રજૂઆત કરી છતાં પણ તેઓનું પેટનું પાણી નથી આવતું. આ કામચોર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. આ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જેમ નાગરિકોની સામે જે દંડની જોગવાઈ કરવામાં આવે છે એ જ રીતે આવા કામચોર અધિકારીઓ સામે પણ દંડની જોગવાઈ કરવામાં આવે. કારણ કે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે અનેક સિનિયર સિટીઝનો નાના નાના ભૂલકાઓ રમી રહ્યા છે અને ઘણી વખત એવું પણ થયું છે કે ગણપતિ અત્યારે સ્થાપના કરી ત્યારે પણ અહીંયા ઘણા લોકો જે કહેવાય છે પડ્યા પણ છે. એટલે અમારી માંગણી ને અમારી રજૂઆત એક જ છે કે આવા કામચોર અધિકારીઓ કામ ન કરતા હોય તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવે. સાથે સાથે વડોદરા શહેરના મેયર અને ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે જે દત્તક લીધેલા વિસ્તારો હોય છે, દત્તક લીધેલા વિસ્તારોમાં કોર્પોરેટરો 4 હોય છે, પરંતુ કહેવાય છે કે અનેક કોર્પોરેટરને ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જેણે દત્તક લીધું હોય તે કોર્પોરેટરને રજૂઆત કરો, પરંતુ જ્યારે કોર્પોરેટરો જે દત્તક લીધેલા વિસ્તારો હોય છે કામ ન કરતા હોય તો અમારી માંગણી ને અમારી રજૂઆત એક છે કે તાત્કાલિક ધોરણે આવા જે ભૂવા પડ્યા હોય, ખાડા પડ્યા હોય તે તમામ રીતે પુરાણ કરવામાં આવે. કારણ કે જ્યારે કોઈ બનાવ બનશે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે. એટલે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર હર હંમેશા ઘોડા છૂટી ગયા હોય છે, ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય તેવા અનેક ઘાટો સર્જાયા છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે દરેક રોડ રસ્તા ઉપરના પેચવર્ક તાત્કાલિક ધોરણે પૂરણ કરવામાં આવે, પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશન ઘોર નિંદ્રામાં છે. તો અમારી માંગણી ને અમારી રજૂઆત એક જ છે કે તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આવા જે ખાડા ભૂવા પડ્યા હોય તેને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, સાથે સાથે પૂરણ કરવામાં આવે તેવી. તો જતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.